हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 9 कॉम्प्यूटर विषय चैप्टर 5 भणीशू। ऑपरेटिंग सीस्टम परिचय। सीपीयू अतिशय झड़पे काम करे छे, तेम छता ते मूलभूत रीते बे संख्या नो सरवाड़ो करवो के बे संख्या नो गुणाकार करवो वगैरह जेवा कार्यो ज करी सके छे, तेनाथी वधारे नहीं। सीपीयू केटली झड़पे काम करे छे, पण ई मात्र शू काम करी सके तो के बे संख्या नो सरवाड़ो करवो, बे संख्या नो गुणाकार करवो, बाद बाकी एवं ज काम सरल छे, ई ज करी सके छे, बाकी एनी जाते ई काई ज कार्य करतु नथी। तेना पायाना आ सामर्थ्य वडे ज संख्यानु इनपुट करवु, संख्यानु आउटपुट करवु, अथवा लखाणना अक्षरो ने केपिटल मां फेरवा के स्क्रीन उपर कोई इमेज प्रदर्शित करवी जेवा अति सरल कार्यो सूचनाओनी श्रेणी वडे ज થાય છે। કોમ્પ્યુટર પાસે આપણે કાંઈ બીજું કાર્ય કરાવવું છે, સરળ કાર્ય જેવું કે સંખ્યાનો ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, બાદબાકી કરવું, એના સિવાયનું કાર્ય કેવું તો કે આઉટપુટ કરવું, લખાણના અક્ષરોને કેપિટલમાં ફેરવવા, કોઈ ઇમેજ પ્રદર્શિત કરવી છે, કોઈ વિડીયો પ્લે કરવો છે, તો આપણે કોમ્પ્યુટરને સૂચના આપવી પડે છે તો જ એ કાર્ય કરે છે, એની જાતે કાંઈ જ કાર્ય કરી શકતું નથી। કોમ્પ્યુટરમાં આ ઉપરાંત સંખ્યાબંધ એકમો જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, હાર્ડ ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, પ્રિન્ટર અને બદલી શકાય તે પ્રકારના અન્ય સાધનો હોય છે। આ એકમોના સંચાલન માટે મૂળભૂત સૂચનાઓની લાંબી અને અટપટી શ્રેણીઓનો અમલ કરવાની જરૂર પડે છે। તમે કોમ્પ્યુટરમાં કાંઈ પણ નવું અટેચ કરો એટલે એના માટે એને સૂચના તો આપવી જ પડે, કેમ કે સીપીયુ એની જાતે કાંઈ કાર્ય કરતું નથી। તમે કીબોર્ડ અટેચ કરો, માઉસ અટેચ કરો, પ્રિન્ટર અટેચ કરો અથવા બદલી શકાય એવા એટલે કે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ એવા તમે બીજા ડિવાઇસ અટેચ કરો એટલે એના માટે એને સૂચના આપવી પડે છે, અને તમે જેવી સૂચના આપો એવું જ એનો અમલ કરે છે। ઉપર જણાવેલા કાર્યો કરવા માટે કોઈ પણ પ્રકારના સોફ્ટવેર વિના કોમ્પ્યુટર પ્રત્યક્ષ રીતે એક નિરર્થક એકમ જ બની રહે છે, કારણ કે તેની પાસે ઉપયોગકર્તા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટેનો પાયારૂપ સેતુ જ હોતો નથી। તમે કોમ્પ્યુટરમાં કાંઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ ન કરો ત્યાં સુધી કોમ્પ્યુટર છે એ શું આખું એક નિરર્થક એકમ જ છે, કાંઈ જ કાર્ય એની જાતે કરતું નથી। તો વચ્ચે એવું કાંઈક જોઈ કે જે યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે, ઉપયોગકર્તાને કોમ્પ્યુટર વાપરવાનો સુસંગત અનુભવ આપવા માટે મનુષ્ય કોમ્પ્યુટર વચ્ચેની સામાન્ય ક્રિયાપ્રતિક્રિયા માટે એક સમાન માળખાની જરૂર હોય છે। શું કીધું કે ઉપયોગકર્તા અને કોમ્પ્યુટર વચ્ચે એ બે ઇનપુટ આપો તો આઉટપુટ આપે, પણ વચ્ચે એવું કંઈક હોવું જોઈએ કે જે ઇનપુટ લીએ અને આઉટપુટ આપે। આ બધી જરૂરિયાત સંતોષવા માટે ઓપરેટિંગ સિસ્ટમ મોજૂદ છે, તે સંપૂર્ણ સિસ્ટમ ઉપર નિયંત્રણ કરતી હોવાથી કોમ્પ્યુટર ચાલુ થાય ત્યારે સૌ પ્રથમ આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવે છે। કોમ્પ્યુટર ચાલુ થાય એટલે સૌ પ્રથમ શું ચાલુ થઈ જાય, ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય છે। ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય પછી આખે આખા કોમ્પ્યુટરનું નિયંત્રણ એના હાથમાં લઈ લે છે, અને પછી તમે જે સૂચનાઓ આપો એના ઉપર એ અમલ કરે છે। હવે ઓપરેટિંગ સિસ્ટમ છે શું, તો કે ઓપરેટિંગ સિસ્ટમ એ કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરનાર સ્ત્રોત એટલે કે એક સાધન, ફાળવનાર અને વારંવાર વપરાતી સામાન્ય સેવાઓનો પ્રબંધ કરનાર એક સોફ્ટવેર છે। ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક સોફ્ટવેર જ છે, તમે મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, લેપટોપમાં કાંઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો તો ઓપરેટિંગ સિસ્ટમ પણ એક શું છે, સોફ્ટવેર જ છે। સરકારની જેમ તે કોમ્પ્યુટરના આ કાર્યો નિર્વિઘ્ને અને ઘણું કરીને મુશ્કેલી વગર થાય તેની ખાતરી આપે છે। તો ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું, તો કે તમે એને જે કાર્ય સોંપો છો એ ગમે એ મુશ્કેલી પડે પણ એ તમને એનું આઉટપુટ તો આપે જ છે, આ છે ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય। કોમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા, તો કે જ્યારે કોમ્પ્યુટરને વીજળી આપીને ચાલુ કરવામાં આવે છે એટલે કે તમે જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ ચાલુ કરો છો ત્યારે સીપીયુ આખી સિસ્ટમનું નિયંત્રણ લે છે, તે તેના સર્વ ઘટકોને વિદિત અને તુરંત વાપરી શકાય તે હાલતમાં લાવીને પોતાને પ્રારંભિક સ્થિતિમાં લાવી દે છે। હવે શું થાય, તમે જેવી સ્વિચ ચાલુ કરો એવું કોમ્પ્યુટર ચાલુ થાય, પણ એની અંદર બધા જે સોફ્ટવેર હોય એ બધા ધીમે ધીમે લોડ થતા હોય, તમે સીપીયુ બંધ કરી દીધું હોય એટલે બધા શું થઈ ગયા હોય, અનલોડ થઈને એની અંદર હોય, પણ જેવા તમે સીપીયુ ચાલુ કરો એવા એક પછી એક સોફ્ટવેર લોડ થતા જાય અને આખે આખું એનું નિયંત્રણ કોના હાથમાં હોય, તો કે સીપીયુ પોતાના હાથમાં લઈ લે છે। હવે તે એક એવા વાહનની સ્થિતિમાં છે કે જેનું ઇગ્રિશન એટલે કે દહન કાર્ય, એ કાર્ય કરવાની ક્ષમતા એની ચાલુ છે,
પણ તે ચલાવવા માટે તૈયાર છે, પણ ક્યાં છે વાહન હાંકનાર? એટલે સીપીયુ ચાલુ થઈ ગયું, કોમ્પ્યુટર એની જાતે તો કાંઈ કાર્ય કરતું નથી, એટલે તમારે એને સૂચના આપવી પડે. એટલે કે સીપીયુ ચાલુ છે, કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું, એ કાર્ય કરવાની સ્થિતિમાં આવી ગયું, પણ એને વાપરવાવાળા ક્યાં? તો કે આ પછીનું પગલું જોડેલા સ્ટોરેજ ડિવાઇસમાંથી ઓપરેટિંગ સિસ્ટમ શોધવાનું છે, તે પછી તેને પસંદ કરી તેની મેમરીમાં લાવી તેનો અમલ કરવાનું છે. એક વખત ઓપરેટિંગ સિસ્ટમનો અમલ આરંભ થાય પછી તે સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરે છે. તમે સીપીયુ ચાલુ કર્યું, બધા સોફ્ટવેર ચાલુ થઈ ગયા, પણ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ, સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય પછી જ બધા સોફ્ટવેર એની અંદર લોડ થાય. આખે આખા સીપીયુનું નિયંત્રણ કોના હાથમાં હોય? તો કે ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો કોમ્પ્યુટર કાંઈ છે જ નહીં. તમારા હાથમાં અત્યારે મોબાઈલ છે, એ તમે સ્વિચ ઓફ કરી દો તો એ શું થઈ ગયું? એક રમકડું થઈ ગયું, કેમ કે એની અંદર કાંઈ હોય જ નહીં. તમે સ્વિચ ઓફ મોબાઈલ હોય એટલે એ કાંઈ જ કાર્ય કરે નહીં. તો સીપીયુનું પણ એવું જ છે, એની અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરો ત્યાં સુધી કોમ્પ્યુટરનું કાંઈ કામ છે જ નહીં. તો આનું પણ એવું જ છે કે એક વખત ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થઈ જાય પછી આખે આખું કોમ્પ્યુટરનું નિયંત્રણ એના હાથમાં હોય છે. તમે જે કાર્યો કરવા ઈચ્છો એ ઓપરેટિંગ સિસ્ટમ તમને કરવા દે છે. જે તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતી આ આખી પ્રક્રિયાને કોમ્પ્યુટરનું બુટિંગ કહેવામાં આવે છે. બુટિંગ એટલે શું? બુટિંગ પ્રોસેસ એટલે કોમ્પ્યુટરની સ્વિચ ચાલુ કરો, ત્યાંથી લઈને કોમ્પ્યુટર આખી એક સ્ક્રીન આવી જાય જેની અંદર ડેસ્કટોપ ઉપર નાના નાના સોફ્ટવેર હોય બધા તમને દેખાવા માંડે. સ્વિચ ચાલુ કરો, ત્યાંથી કોમ્પ્યુટર ચાલુ થાય એ સુધીની વચ્ચેની જે પ્રોસેસ છે એને કેવી પ્રોસેસ કહેવાય? તો કે બુટિંગ પ્રોસેસ. હવે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો, તો કે ઓપરેટિંગ સિસ્ટમ તો છે અંદર, આપણે ઓપરેટિંગ સિસ્ટમ કર્યા રાખી કે એના વગર કાંઈ થતું નથી, પણ એ કામ શું કરે છે? તો કે 8 કાર્યો છે એના. પહેલું, સામાન્ય સેવારૂપે હાર્ડવેર એક્સેસની સગવડ, કોમ્પ્યુટર સ્ત્રોતોનું નિયંત્રણ વ્યવસ્થિત ચલાવવા તેમજ એની દેખરેખ રાખવી, મલ્ટીપ્રોસેસર સિસ્ટમનો કારભાર કરવો, પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો અને બંધ કરવો, મેમરી એક્સેસનું નિયંત્રણ, એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી, સલામતી પૂરી પાડવી અને અન્ય સામાન્ય સેવાઓ પૂરી પાડવી. ચાલો એમાં પહેલું કાર્ય, તો કે સામાન્ય સેવા રૂપે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ. હાર્ડવેર એટલે જેને જોઈ શકાય અને ટચ કરી શકાય. તો એવા કેવા? તો કે માઉસ, કીબોર્ડ, પેનડ્રાઈવ, સીડી, ડીવીડી, એ બધું શું છે? હાર્ડવેર. એનો ઉપયોગ કરવાની તમને સગવડ આપે છે. કોમ્પ્યુટિંગ ટેકનોલોજીના શરૂઆતના દિવસોમાં કોઈ ચોક્કસ એકમ જેમ કે પ્રિન્ટર વગેરેનો ઉપયોગ કરવા માટે દરેક કોમ્પ્યુટર પ્રોગ્રામના તે એકમનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓના સેટનો સમાવેશ કરવામાં આવતો હતો. હવે પહેલાંના કોમ્પ્યુટર કેવા હતા? જ્યારે ટેકનોલોજીની શરૂઆત જ થતી હતી ત્યારે કોમ્પ્યુટરમાં તમે પ્રિન્ટર અટેચ કરો, સીડી ડીવીડી અટેચ કરો, પેનડ્રાઈવ અટેચ કરો, તો એના માટેની આખી સૂચના અંદર ભેગી દાખલ કરવી પડતી હતી. જ્યારે ઉપયોગ કરો ત્યારે એટલી વાર એને સૂચના આપવી પડતી હતી. તો કોમ્પ્યુટર સાથે કોઈ નવા પ્રકારનું પ્રિન્ટર વાપરવાનું હોય ત્યારે તે કોમ્પ્યુટર ઉપર અમલમાં આવતા દરેક પ્રોગ્રામમાં તે માટે જરૂરી સૂચનાઓ ઉમેરવાનું આવશ્યક બની જતું હતું. જેટલી વાર એનો ઉપયોગ કરી, જેટલી ફાઇલ હોય એટલી વાર એને સૂચના આપવાની, જેટલી વાર એનો ઉપયોગ કરો એટલી વાર સૂચના આપવાની. તો આ કાર્ય કેવું થઈ ગયું? અઘરું. આવા એકમોની સંખ્યા, એકમોના ઉત્પાદન કરનારની સંખ્યા તેમજ કોમ્પ્યુટરમાં વપરાતા પ્રોગ્રામની સંખ્યા અતિશય ઝડપે વધતા આ પ્રોગ્રામ થોડા જ સમયમાં કેવો બન્યો? અશક્ય. અશક્ય જ બને ને, કેમ કે જેટલી ફાઇલ ક્રિએટ કરો એટલી વાર એને સૂચના આપવાની. સૂચના આપવી એટલે એને રિલેટેડ જેટલો ડેટા કોમ્પ્યુટરને જોતો હોય આપવાનો. જેટલી વાર ફાઇલને પ્રિન્ટ કરો એટલી વાર એને પ્રિન્ટરના જેટલા ડેટા એને જરૂર હોય એટલા આપવાનો. તો ફાઇલે વધી જાય અને જેટલી વાર ડેટા આપવો એ પણ વધી જતો, એટલે કોમ્પ્યુટરમાં એટલા બધા ડેટા થઈ જતા કે એનો કાર્ય શું બન્યું? અશક્ય બન્યું. આ કારણે ઓપરેટિંગ સિસ્ટમે હાર્ડવેર એકમોના ઉપયોગ જેવી સામાન્ય સેવાઓ આપવાનું ચાલુ કર્યું. એટલે પછી ઓપરેટિંગ સિસ્ટમનું શું કર્યું એને, કે ભાઈ આ દર વખતે આવું જ એક વખત પ્રિન્ટર અટેચ કરી અને એક વખત વરી એનો ડેટા આપવાનો કોમ્પ્યુટરને, વરી બીજી વખત પ્રિન્ટ કાઢી એટલે વરી એનો ડેટા એને આપવાનો, જેટલી વખત પ્રિન્ટ કાઢી એટલી વખત એને ડેટા આપવો પડતો. તો આ કાર્ય મુશ્કેલ હતું. તો પછી શું થયું? આ જ કારણે ઓપરેટિંગ સિસ્ટમે હાર્ડવેર એકમોના ઉપયોગ જેવી સામાન્ય સેવાઓ આપવાનું ચાલુ કર્યું. જ્યારે કોઈ નવો એકમ વાપરવામાં આવે, નવો એકમ એટલે સીડી ડીવીડી, પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, તમે પ્રિન્ટર, કાંઈ પણ નવું એકમ વાપરવામાં આવે ત્યારે તેને વાપરવા માટેની સૂચનાઓ ફક્ત ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ વખત એને ઉમેરી દીધી. જે ડેટા દર વખતે આપવો પડતો હતો એ જ ડેટા એને એક વખત ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરી દીધો
અને વ્યક્તિગત હજારો પ્રોગ્રામ સુધારા કરવામાંથી બચી જાય છે, કેમ કે દર વખતે એને ડેટા આપવાનો હોય તો ક્યારેક ભૂલથી બીજો અપાઈ જાય તો પ્રિન્ટ ન નીકળે ને એવું કંઈક કંઈક પ્રોબ્લેમ થતા હતા, એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ વખત એને રિલેટેડ ડ્રાઈવર જે ઇન્સ્ટોલ કરવાના હતા એ કરી દીધા, એટલે પછી તમે જેટલી વખત એનો ઉપયોગ કરો એટલી વખત તમે કરી શકો, એને દર વખતે તમારે ડેટા અને સૂચના આપવી પડતી નથી. હવે બીજું આવ્યું કોમ્પ્યુટર સ્ત્રોતનું નિયંત્રણ વ્યવસ્થિત ચલાવવા માટે અને એની દેખરેખ કરવી. અદ્યતન કોમ્પ્યુટર તેના નિર્બળ પુરોગામી કરતાં અતિશય શક્તિશાળી છે. અદ્યતન એટલે અત્યારના કોમ્પ્યુટર તેના નિર્બળ પુરોગામી એટલે પહેલાં જેવા જૂના હતા એના કરતાં અત્યારના કોમ્પ્યુટર કેવા છે, એકદમ શક્તિશાળી છે. અને પ્રોસેસિંગ પાવર, મેઇન મેમરી અને સંગ્રહ શક્તિ વગેરે જેવી બાબતમાં ખૂબ મોટા પ્રમાણમાં રિસોર્સ તેની પાસે છે. એક તો શક્તિશાળી ઝડપી છે, પછી એની પાસે પ્રોસેસિંગ પાવર છે, મેમરી એક્સેસ કરવાની એટલે કે એની પાસે જગ્યા વધારે છે. પહેલાંના કોમ્પ્યુટરમાં ડેટા એટલો બધો તમે સ્ટોર કરી શકતા નહીં, અત્યારના કોમ્પ્યુટરની પાસે મેમરી એક્સેસ કરવાની, સંગ્રહ કરવાની શક્તિ એટલી બધી છે કે જે પહેલાંના કોમ્પ્યુટરમાં હતી નહીં. આના પરિણામે હવે એક જ સમયે ફક્ત એક જ પ્રોગ્રામ નહીં પણ અનેક પ્રોગ્રામ ચલાવવાની ક્ષમતા તે ધરાવે છે. તેના આ સામર્થ્યને મલ્ટી પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. પહેલાંના કોમ્પ્યુટરમાં શું હતું કે એક વખત તમે એક જ પ્રોગ્રામ ચાલુ કરી શકતા, એક પ્રોગ્રામ ચાલુ હોય તો તમારે બીજો બંધ કરી દેવો પડતો. હવે અત્યારના કોમ્પ્યુટરમાં તમે કેટલી બધી ફાઇલ ખુલ્લી રાખી શકો છો, પેઇન્ટ ખુલ્લું હોય, તમારું માઇક્રોસોફ્ટ ખુલ્લું હોય, તમારી બીજી કોઈ ફાઇલ ખુલ્લી હોય, એકી સાથે એક કેટલા પ્રોગ્રામ તમે ચાલુ કરી શકતા. તો આ બધા પ્રોગ્રામને શું કહેવામાં આવે તો કે મલ્ટી પ્રોગ્રામિંગ. મલ્ટી એટલે શું થાય, એક કરતાં વધારે. પણ તે નવા પ્રશ્નોને જન્મ આપે છે. હવે કંઈક નવું આવ્યું, સગવડ આવે તો એની સાથે અગવડ આવે જ, પણ તે નવા પ્રશ્નોને જન્મ આપે છે. વિચારો કે જ્યારે અનેક પ્રોગ્રામ ચાલતા હોય અને બે પ્રોગ્રામ એક જ સમયે એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરવાનું ચાલુ કરે અથવા માહિતી સંગ્રહ કરવાના માધ્યમ ઉપર એક જ સાથે એક જ જગ્યાએ લખવાનું ચાલુ કરે, તો હવે તમે બે ફાઇલ ખુલી છે, એક તમારે એક્સેલની ફાઇલ ખુલી છે, એક વર્ડની ફાઇલ ખુલી છે. હવે બેને એકી સાથે પ્રિન્ટ કરવી છે તો કેમ કરવું? તો બેની એકી સાથે પ્રિન્ટ તો થાય નહીં. તમારે એક જ કાર્ય બે વ્યક્તિને એક જ સાથે કરવું છે તો એના ઉપર કોઈ નિયંત્રણ આપવા વાળું જોઈ કે ના ભાઈ, પહેલાં આનો વારો પછી આનો વારો. બે એકી સાથે તો પ્રિન્ટ નીકળે નહીં, તો આ ઉપર નિયંત્રણ રાખે છે એ કામ કોનું? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. અહીં એ દેખીતું છે કે આવા સંજોગોમાં બધાના સહિયારા સાધનો વાપરવા ઉપર નિયંત્રણ જરૂરી છે. બે ફાઇલને એક સાથે પ્રિન્ટ કરવી છે તો પ્રિન્ટર તો એક જ છે, પ્રિન્ટર એક છે એટલે બે ફાઇલ એક સાથે પ્રિન્ટ થાય નહીં. તો આ સહિયારું સાધન થયું. મલ્ટી પ્રોગ્રામિંગની અંદર સાધન એક જ હોય પણ પ્રોગ્રામ તમારે વધારે પ્રિન્ટ કરવા હોય તો એની ઉપર કોઈનું નિયંત્રણ જરૂરી છે. તો આ નિયંત્રણ કોણ કરે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ રિસોર્સ કંટ્રોલર અને કોમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સને વ્યવસ્થિત ચલાવવા તેમજ તેની ઉપર દેખરેખ રાખવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આવા પ્રોગ્રામ છે એને ક્યારે કઈ ફાઇલ પ્રિન્ટ થશે, ક્યારે કઈ ફાઇલ સેવ થશે, એ આખું જ નિયંત્રણ કોના હાથમાં હોય છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. અને આ બધી ફાઇલ્સની દેખરેખ કોણ રાખે? તો કે ઓપરેટિંગ સિસ્ટમ. હવે આવ્યું મલ્ટી પ્રોસેસર સિસ્ટમનો કારભાર. ઓલું શું હતું? મલ્ટી પ્રોગ્રામિંગ. એક કરતાં વધારે પ્રોગ્રામ ચાલુ થાય એને શું કહેવાય? મલ્ટી પ્રોગ્રામિંગ. અને એક કરતાં વધારે પ્રોસેસર હોય તો એને શું કહેવાય? મલ્ટી પ્રોસેસર. કોમ્પ્યુટર સિસ્ટમમાં એક કરતાં વધુ પ્રોસેસર પણ હોઈ શકે. જે કોમ્પ્યુટર સિસ્ટમમાં એક કરતાં વધુ પ્રોસેસર હોય તેને મલ્ટી પ્રોસેસર સિસ્ટમ કહેવામાં આવે છે. એક જ કોમ્પ્યુટરમાં એક કરતાં વધારે પ્રોસેસર પણ હોઈ શકે. તો હવે કયું પ્રોસેસર ક્યારે કાર્ય કરશે તો એના ઉપર નિયંત્રણ જરૂરી છે. ફક્ત એક જ પ્રોસેસર ધરાવતી કોમ્પ્યુટર સિસ્ટમ કરતાં વધારે પ્રોસેસર ધરાવતી સિસ્ટમની ઓપરેટિંગ સિસ્ટમ ઘણી કેવી હોય છે? અટપટી. હવે દેખીતું જ છે, એક જ કાર્ય છે તમારી પાસે, તમને એક કામ કરવાનું સોંપ્યું તો તમે આરામથી કરી શકો. ભાઈ મારે તો એક જ કામ કરવાનું છે. પણ એક જ સમયે તમને કોઈ બે વ્યક્તિ કામ સોંપી જાય કે ભાઈ ના તારે આ કામ કરવાનું જ છે, તો તમારા માટે શું થઈ જાય? થોડુંક અટપટું થઈ જાય. તો કોમ્પ્યુટરનું પણ એવું જ છે કે એક પ્રોસેસર છે એની પાસે તો કાંઈ વાંધો નહીં ચાલો, પણ બીજી પ્રોસેસર આવી તો હવે કામ અટપટું થઈ ગયું, કેમ કે બે પ્રોસેસર છે એની પાસે. દરેક પ્રોગ્રામના અમલ માટે કયું પ્રોસેસર વાપરવું તેનું સંચાલન પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે આ કાર્ય પણ શક્ય બન્યું, કેમ કે કયા પ્રોગ્રામના અમલ માટે કયું પ્રોસેસર વપરાશે એ ઓપરેટિંગ સિસ્ટમ નક્કી કરી લે છે. હવે ચોથું કાર્ય છે એનું પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો અને બંધ કરવો. તમે કોઈ પ્રોગ્રામ તો કરી લીધો પણ એનો અમલ ચાલુ અને બંધ કરવો, પ્રોગ્રામ ચાલુ કરવો અને બંધ કરવો એના
એનું નિયંત્રણ કોના હાથમાં હોય છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં ફક્ત ઓપરેટિંગ સિસ્ટમ કાર્યરત થાય છે. તમે સ્વિચ ચાલુ કરો છો, સીપીયુ તમારું ચાલુ થઈ ગયું, માત્ર ઓપરેટિંગ સિસ્ટમ જ ઓટોમેટિક એની રીતે શરૂ થઈ જાય છે. બીજા કોઈ સોફ્ટવેર ઓટોમેટિક શરૂ થતા નથી. તમે સીપીયુ ચાલુ કર્યું તો એવું ક્યારે બન્યું કે ઓટોમેટિક કોઈ વિડીયો પ્લે થવા માંડ્યો કે ઓડિયો પ્લે થવા માંડ્યો, તમારું પેઇન્ટ ખુલી ગયું કે વર્ડની ફાઇલ ખુલી ગઈ, એવું થતું નથી. ઓટોમેટિક માત્ર શું થાય છે? ઓપરેટિંગ સિસ્ટમ એક જ કાર્યરત થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ આખી કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ લે છે. કેમ કે સીપીયુ ચાલુ કરો એટલે સૌથી પહેલાં આખી ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય અને કોમ્પ્યુટર આખાનું નિયંત્રણ એ પોતાના હાથમાં લઈ લે છે. તે એક વિશિષ્ટ પ્રોગ્રામનો પણ અમલ કરે છે જેને સેલ કહેવામાં આવે છે. આ સેલ કોમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ પૂરો પાડે છે. યુઝર ઇન્ટરફેસ એટલે શું? તો કે ઉપયોગકર્તા પાસેથી એને શું કાર્ય કરવું છે એની ઈચ્છા લેવાનો. આ મારે શું કાર્ય કરવું છે એ કોમ્પ્યુટરને તો ખબર નથી કે સામે જે યુઝર બેઠો છે એને કયું કાર્ય કરવું છે. તો તમે જે કાર્ય જે સોફ્ટવેર ઉપર ક્લિક કરો કે જે ફાઇલ ઉપર ક્લિક કરો એને ખોલવાનું કાર્ય કોને કરવાનું? તો કે ઓપરેટિંગ સિસ્ટમને કરવાનું. ઉપયોગકર્તા શું કરવા ઈચ્છે છે તે જાણવાની યુઝર ઇન્ટરફેસ છૂટ આપે છે. એવું નથી કે ના કોમ્પ્યુટરે એમ કીધું કે ના તમારે આજે આ જ ફાઇલ ઉપર ફરજિયાત કામ કરવું પડશે, એવું કીધું ક્યારે. તો યુઝરને જે કાર્ય કરવું છે એ કાર્ય એને કરવા દઈએ. તો આના બધા ઉપર નિયંત્રણ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. અને ઉપયોગકર્તા શું કાર્ય કરવા ઈચ્છે છે તેની માંગણીનો પહેલાં શું કરે છે? સ્વીકાર કરે છે. અને તમે જે માંગણી આપો છો એ માંગણીનો તમને ઈચ્છારૂપ તમને એનું આઉટપુટ આપે છે. આ માંગણીઓને પરિપૂર્ણ કરવા માટે પ્રક્રિયા શરૂ કરે છે. આ માંગણી પાર પાડવા માટે જો પ્રોગ્રામ ચાલુ કરવાની જરૂર હોય તો તે કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમને જાણ કરે છે. હવે તમે પહેલાં જે સોફ્ટવેર તમારે ઓપન કરવો છે એના ઉપર ક્લિક કર્યું એટલે તમને કોમ્પ્યુટરને ખબર પડી ગઈ કે આ યુઝરને આ સોફ્ટવેર ઉપર કે આ ફાઇલ ઉપર આજે કામ કરવાનું છે. એટલે ડાયરેક્ટ એ જાણ કોને કરે? ઓપરેટિંગ સિસ્ટમને. ઓપરેટિંગ સિસ્ટમ ડાયરેક્ટ ત્યાંથી કમાન્ડ આપે, ઓપન કરવાનો કમાન્ડ આપે. તમે ડબલ ક્લિક કરો એટલે ડાયરેક્ટ એ સોફ્ટવેર કે ફાઇલ તમારી ઓપન થઈ જાય. સિસ્ટમ ઉપર ઓપરેટિંગ સિસ્ટમનું પૂર્ણ નિયંત્રણ હોવાથી કેવળ ઓપરેટિંગ સિસ્ટમ જ પ્રોગ્રામને ચાલુ કે બંધ કરી શકે છે. આખા સીપીયુનું નિયંત્રણ કોના હાથમાં છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. એટલે ઓપરેટિંગ સિસ્ટમ જ ફાઇલને ચાલુ કે બંધ કરી શકે છે. હવે પાંચમું કાર્ય છે મેમરી એક્સેસનું નિયંત્રણ. મેમરી એક્સેસ એટલે તમારો ડેટા જ્યાં સેવ થતો હોય એ જગ્યા, એને શું કહેવાય? મેમરી. તો કે આના ઉપર પણ નિયંત્રણ જરૂરી છે. કેમ કે કયો ડેટા ક્યાં સેવ કરવો, આડેધડ સેવ થઈ જતું હોય, એકને એક ફાઇલ ગમે ત્યાં સેવ થઈ જતી હોય તો એ એવું ચાલે નહીં. તમને ફાઇલ પછી મળે જ નહીં આડેધડ સેવ થઈ જતી હોય તો. તો આના ઉપર આખું નિયંત્રણ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું. મેઇન મેમરી કોમ્પ્યુટરનું એક મહત્વનું અંગ એટલે કે સાધન છે, કારણ કે તે અતિશય મોટા પ્રમાણમાં અને સીપીયુની ઝડપને અનુરૂપ હોય છે. એ ઉપરાંત સીપીયુ વડે તે સીધી એક્સેસ થઈ શકે છે. આ શું આ શેની ઇમેજ છે? તો કે મેમરીની. કોમ્પ્યુટરની અંદર મેમરી આવી હોય, આની અંદર તમારો ડેટા સેવ થતો હોય. આમાં તમને દેખાય નહીં તમારી ફાઇલ ક્યાં સેવ થઈ છે એમ, પણ આની અંદર જે ચીપ હોય છે એની અંદર તમારો ડેટા સેવ થતો હોય છે. અને દરેક ફાઇલ તમારી સેવ થઈ એનો શું હોય છે? એક એડ્રેસ હોય છે. કોઈ પ્રક્રિયા દરમિયાન મેઇન મેમરીમાંથી કેટલીક મેમરીની જરૂર હોય છે, વપરાયેલી મેમરી મુક્ત કરવાની હોય છે. તે માટે ઓપરેટિંગ સિસ્ટમની માંગણી કરવી પડે છે. તમારે ફાઇલ સેવ કરવી છે તો તમે એ કંટ્રોલ એસ કરો અથવા ફાઇલમાં જઈને સેવ આપો તો તમને તમારું નામ પૂછે ફાઇલનું અને એ ફાઇલ તમારી સેવ થઈ જાય છે. તો આ કાર્ય બધું કોણ કરતું હોય છે? ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં હોય છે. હવે વપરાયેલી મેમરી અમુકવાર મુક્ત કરવી પડે. તમારી ફાઇલ તમારા મોબાઈલમાં જ ઘણી વખત એવો મેસેજ આવતો હોય, તમે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો ને એટલે અનઇફિશિયન્ટ સ્પેસ એવો મેસેજ આવે કે તમારા મોબાઈલમાં હવે સ્પેસ નથી. તો તમારે અમુક ફાઇલ છે એ નથી જોતી, શું કરવી પડતી હોય છે? ડિલીટ કરવી પડતી હોય છે. તે માટે ઓપરેટિંગ સિસ્ટમની માંગણી કરવી પડે છે. અને ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ન ફાળવાયેલ મેમરીને કોઈ પ્રક્રિયા એક્સેસ પણ કરી શકતી નથી. તમે વપરાયેલી નથી મેમરી ઉપર તમે કંઈ ક્રિયા કરી શકતા નથી. આને મેમરીનું રક્ષણ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું નિયંત્રણ હોય છે તમારી મેમરી ઉપર, એનું રક્ષણ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ચાલો આપણું પાંચમું ચેપ્ટર આટલે સુધી રાખી, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું.